હરિયમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી 1 માં 12મું ચેપ્ટર રાવણનો મિથ્યાભિમાન અને એ કાવ્યના કવિ છે ગિરધર। અગાઉ આપણે આ કાવ્યને સમજી ચૂક્યા છીએ અને હવે આપણે કાવ્યનો એક પ્રશ્ન જે આપણે સમજ્યા છીએ એ લખ્યો પણ હતો તમે। હવે આપણે બીજો પ્રશ્ન સમજી અને લખીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો પ્રશ્ન છે કે જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડી ને શું કહ્યું? ચાલો આપણે લખીએ। જનક રાજાએ, બીજો પ્રશ્ન, જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? ચાલો જવાબ લખીએ આપણે કે જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે ધનુષ્યની ચાપ જે ચઢાવશે આ ધનુષ્યની ચાપ જે ચઢાવશે તેને સીતાવરમાળા પહેરાવશે ચાલો હવે આ પ્રશ્નો લખતા રહેજો, કારણ કે પ્રશ્નો પરીક્ષામાં આવી શકે તેવા છે। તેથી સીતાને શી ચિંતા થઈ? આ એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે કે સીતાને શી ચિંતા થઈ। ચાલો જવાબ લખીશું કે રાવણને ધનુષ્ય ઉંચકવા માટે આવતો જોઈને ધનુષ રાવણના થી
જે શિવ ધનુષ્ય છે તે ખસ્યું નહીં, તેથી બીજું એને જોર કરવા માટે એણે પોતાના દાંત અને હોઠ પીસ્યા. બરોબર, ચાલો લખીએ આપણે ચોથું. રાવણ રાવણ પોતાના હોઠ અને દાંત
ઇન્દ્રજીતનો ડર બતાવે છે। બરોબર સમજાયું? લખી લો વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? તો રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચલ પર્વતને ગોળ ફેરવતો હતો। આ પણ એકદમ આઈએમપી પ્રશ્ન છે। લખી લો, રાવણ જવાબમાં આવશે। ચાલો લખો કે રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચલ પર્વતને ગોળ ફેરવતો હતો। રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચલ પર્વતને ગોળ ફેરવતો હતો। બરોબર, આવી રીતે તમને આ પાઠમાંથી પૂરા વાક્યમાં પૂછાય તો આ રીતે તમારે પૂરા વાક્યમાં લખવા પડે પ્રશ્ન ઉત્તર। બરોબર, હવે એવું પૂછાય કે આ વિધાન કોણ બોલે છે અને કોને કહે છે? તે શું પણ કર્યું છે કહે ભુજને આજ, તો આ વાક્ય રાવણ બોલે છે અને જનકને કહે છે। કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્રા ધનુષ્ય કહેવાય, તો રાવણ બોલે છે અને કોને કહે છે? સર્વને કહે છે। હાથે નહીં રાવણ થકી હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ, તો કોણ? એ સીતા પ્રાર્થના મનોમન કરે છે, શિવને કરે છે। બરોબર, આવું લખવું પડે, સીતા પ્રાર્થના મનોમન શિવને કરે છે। હું દબાયો છું મને કાઢો થાય પીડા તન, હું કોણ બોલે છે? તો આવો, આ વિધાન રાવણ બોલે છે અને ઉપસ્થિત સર્વજનોને કહે છે। બરોબર, આ રીતે તમને પૂછાય। હવે મોટા પ્રશ્નોત્તર આપણે લખવાના છે, તો ચાલો મોટા પ્રશ્નોત્તર આ પાઠમાં આવતા ત્રણ છે તો લખી લઈએ આપણે। રાવણ પૂછાય છે, બે માર્ક્સમાં ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે। રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? ચાલો જવાબ લખીએ કે રાવણે કૈલાશ પર્વતને હલાવી નાખ્યો હતો। દેવોને કેદ કર્યા હતા
દેવોને કેદ કર્યા હતા. બરોબર, આ બીજું એનું પરાક્રમ. હવે મેરુ અને મંદ્રાચલ પર્વતોને, મેરુ અને મંદ્રાચળ પર્વતોને દડાની જેમ ઉછાળી શકતો હતો, ઉછાળી શકતો હતો. બરોબર, સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો હતો, સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો હતો. બરોબર, પૃથ્વીને ઊંધી કરી નાખી શકતો હતો, પૃથ્વીને ઊંધી કરી નાખી શકતો હતો. રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું. આવી રીતે મોટો પ્રશ્ન લખવો પડે તો જ બે માર્ક્સ આવે વિદ્યાર્થી મિત્રો, અને તો જ બે માર્ક મળે. તો લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો, આ એક પ્રશ્ન થયો. બે માર્કનો પૂછાય તો આ રીતે તમારે બે માર્ક્સમાં લખવો પડે. બરોબર, બધા પરાક્રમો એણે જે કીધા અને જે આપણે સમજ્યા કાવ્યમાં એ આપણે લખવા પડે. હવે બીજું, સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? સીતાએ લખીએ, સીતાએ સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? હવે આપણે આ પ્રશ્નનો જવાબ લખીએ તો, રાવણ ધનુષ્ય ઉંચકે શી પ્રાર્થના કરી? તો જો શરત પ્રમાણે લખીએ આપણે, જો શરત પ્રમાણે લખીએ, જો
त्र्यंबक रावण धनुष उचकी सके नहीं। त्र्यंबक रावण उचकी सके नहीं। त्र्यंबक धनुष लखो तो पण चाले। त्र्यंबक रावण उचकी सके नहीं। आ प्रार्थना करी बराबर उचकी सके नहीं एवं कैक करीने मारी लाज राखजो। धनुष्यनी नीचे दबायेला रावणे जनक ने शू कहू जयरे धनुष्य नीचे रावण दबायो त्यारे शू कहू रावणे जनक ने ए लखवानुं छे। तो धनुष्य नीचे दबायेल आपणे लखीए प्रश्न त्रीजो। धनुष्य नीचे आईएम बीजो साढ़े त्रण धनुष्य नीचे दबायेला रावणे जनकने शू कह्यु जवाब लखी आपणे। धनुष्यने नीचे ज्यारे रावण दबायो हतो त्यारे एने शू कह्यु हतु के हूँ धनुष्यने नीचे दबायो छु बराबर। जनकने कह्यु के तू मने बहार नहीं काढ़े तो मारा जे पुत्र अने भाई छे ते तारी शू करशे तारी तने मारशे अने तारा आ जे नगर छे ए नगर ने ભંગ કરી નાખશે પૂર્વમ નગરનો ભંગ કરી નાખશે। લખો ધનુષ્ય નીચે દબાયેલા રાવણે ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું જો જનક તું મને બહાર નહીં કાઢે તો જો જનક તું મને બહાર નહીં કાઢે તો જનકને મારશે। જનકને શું કરશે મારશે અને રાક્ષસો નગરનો નાશ કરશે અને રાક્ષસો નગરનો નાશ કરશે। લખી લો વિદ્યાર્થી મિત્રો તો આ કાવ્યમાં આવતા આપણે પ્રશ્નોત્તર સમજ્યા ટૂંકા પ્રશ્નોત્તર એક એક વાક્યના મોટા પ્રશ્નોત્તર સમજ્યા વાક્ય કોણ બોલે છે કોને કહે છે એ પણ સમજ્યા। હવે તમને એવું પૂછાય કે કાવ્ય પંક્તિ
આપને સમજાવો તો એ તમને આવડવું જોઈએ. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એટલે કાવ્ય પંક્તિમાં અમુક અમુક એવી પંક્તિ છે જે તમારે ટીક કરી લેવાની છે. પાઠ્યપુસ્તક કાઢો અને ટીક કરી લો. અભિમાન કરીને બોલ્યો, અભિમાન કરીને બોલ્યો, પહેલી જે છે ત્યાંથી આરોપે વરમાળ, આરોપે વરમાળ એ જે કાવ્ય છે એ પંક્તિ પૂછાય છે પરીક્ષામાં. હવે અરે જનક જે છેલ્લી છે, અરે જનક આ નંબર 16 ઉપર આપેલી છે, જુઓ. અરે જનક મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, બરોબર. એ છે એનાથી એમ તે સમે ચંપાયો રાવણ, કયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશીચર, કરે મુખ પોકાર, પોકાર સુધી પૂછાય છે પરીક્ષામાં. ચાલો હવે આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની પૂછાય તમને આવડે. હવે ખાલી જગ્યાઓ પૂછાય કે ખાલી જગ્યાની પેઠે મેરુ અને મંદરાચર પર્વત હું ઉછાળું છું, તો કંદુકની પેઠે ખાલી જગ્યામાં લખવાનું, બરોબર. પછી ખાલી જગ્યા શિવ પુનિયા તણી કરી સતી એ સ્તુતિ, તો કોની કરી, પાછે સ્તુતિ કરી શિવ પુનિયા તણી, બરોબર. શું કરી, સ્તુતિ કરી. આ રીતે ખાલી જગ્યામાં પૂછાઈ શકે. તો ચાલો આપણે અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિ ઓમ, થેન્ક યુ.